மங்களம் குண்டாரிய உஜேந்திரமோசுமங்கலம் நமாசுமரிசாராய் சுவானுபூத்தியாசாஸ்தி சுவாய் பிரபாய சர்வாயுதனிதா. प्रवचन सार भगवान कुनकुंदाचार्य रचित प्रवचन सार तथा भगवान अमृत चंद्राचार्य रचित प्रवचन सार नी टीका तत्व प्रदीपिका एनो स्वाध्याय आपणे करी रह्या छीए. साथे जयसेन आचार्य भगवान नी टीका तात्पर्य वृत्ति एनो पण आधार लईए छीए. प्रवचन सारना स्वाध्यायमां बीजो अधिकार ज्ञेय तत्व प्रज्ञापन अधिकार चाले छे. એની ગાથા 121 સુધી આપણે સ્વાધ્યાય પૂરો કર્યો છે. આજે ગાથા 122 લઈએ છીએ. 122 ની ગાથાના ઉપોદઘાતમાં કહે છે કે હવે પરમાર્થે આત્માને દ્રવ્ય કર્મનું અકર્તાપણું પ્રકાશે છે. પરમાર્થે આત્માને દ્રવ્ય કર્મનું અકર્તાપણું છે એમ કહે છે. જો 121માં એમ કહ્યું કે આત્મા પણ પોતાના પરિણામનો કર્તા હોવાથી દ્રવ્ય કર્મનો કર્તા પણ ઉપચારથી છે એમ વાત કરી હતી, કેમ કે પોતાના પરિણામનો કર્તા છે અને એ પરિણામ છે તે દ્રવ્ય કર્મ બંધાવવામાં નિમિત્ત કારણ છે. એટલે ત્યાં એમ કહેવામાં આવ્યું કે આત્મા દ્રવ્ય કર્મનો કર્તા છે પણ તે ઉપચારથી છે. અને હવે અહીંયા એ ઉપચારથી છે એટલે ખરેખર તો દ્રવ્ય કર્મનું કારણ એટલે કે દ્રવ્ય કર્મ બંધાય એનું કારણ આત્મા નથી. આત્મા કરતા થઈ અને દ્રવ્ય કર્મ કરે એવી કોઈ વાત છે જ નહીં. તો એ વાત અહીંયા સરસ રીતે સમજાવવામાં આવી છે. દ્રવ્ય કર્મનો કરતા આત્મા નથી. આપણે ગાથા લઈએ છીએ. સંસ્કૃતમાં 122મી ગાથા આ પ્રમાણે છે. પરિણામ સ્વયં આત્મા સા પુનઃ ક્રિયેતી ભવતી જીવમયી ક્રિયા કર્મેતી મતા તસ્માત કર્મણ ન તું કરતા. ગુજરાતીમાં ગાથા આ રીતે છે. પરિણામ પોતે જીવ છે ને છે ક્રિયા તે એ જીવમયી ક્રિયા ગણી છે કર્મ તેથી કર્મનો કરતા નથી. દ્રવ્ય કર્મનો કરતા જીવ નથી. કથાના અન્વયાર્થમાં કહે છે કે પરિણામ સ્વયં આત્મા, પરિણામ પોતે આત્મા છે. પરિણામ આત્માના છે અને એ પરિણામમાં આત્મા છે, આત્મા વ્યાપે છે. પોતાના પરિણામની અંદર કોઈ જળ પદાર્થ વ્યાપે છે એમ તો છે નહીં. એટલે પરિણામ પોતે આત્મા છે. સા પુનઃ જીવમયી ક્રિયા ઇતિ ભવતી અને તે જીવમયી ક્રિયા છે. પરિણામ છે એ જીવમયી ક્રિયા છે, એમાં ચેતના છે. ચૈતન્યના પરિણામ છે ને જીવના પરિણામ છે, આત્માના પરિણામ છે, તેમાં આત્મા છે અને તે જીવમયી ક્રિયા છે. આગળ કહે છે કે ક્રિયા કર્મ ઇતિ મતા, ક્રિયાને કર્મ માનવામાં આવી છે. જે ક્રિયા થાય છે એ જ કાર્ય, કર્મ એટલે કાર્ય છે, તો એ કર્મ માનવામાં આવી છે. અને એ જ ક્રિયા જે થાય છે તે જીવનું કર્મ છે, કાર્ય છે. તસ્માત કર્મણ કરતા તું ન, માટે આત્મા દ્રવ્ય કર્મનો કરતા તો નથી. એની ક્રિયાનો કરતા છે, એના પરિણામનો કરતા છે. એટલે એમ કહેવાય કે ભાવ કર્મનો કરતા છે પણ દ્રવ્ય કર્મનો કરતા તો આત્મા નથી.
ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન એ વાતને સમજાવે છે કે પ્રથમ તો આત્માનું પરિણામ ખરેખર પોતે આત્મા જ છે, કારણ કે પરિણામી પરિણામના સ્વરૂપનો કરનાર હોવાને લીધે પરિણામથી અનન્ય છે, જુદું નથી. પરિણામી અને પરિણામ એ કઈ જુદા જુદા દ્રવ્યમાં નથી, જુદા નથી, એક જ દ્રવ્ય છે. પરિણામી છે એના પરિણામ છે, એટલે પરિણામી પરિણામના સ્વરૂપનો કરનાર હોવાથી ઉપાદાન કારણ શું છે એ પરિણામી છે. ખરી રીતે જોઈએ તો એમ જ છે. અને એ પરિણામ થયા, નવા નવા પરિણામ થાય છે એ વખતે નિમિત્ત પણ હોય, ઉચિત નિમિત્ત હોય તો એને નિમિત્ત કારણ કહેવાય, પણ ઉપાદાન કારણ તો આપણે પરિણામી દ્રવ્યને જ કહીએ છીએ ને. વળી આપણે એ પણ શીખી ગયા છીએ કે પરિણામી દ્રવ્યથી પરિણામ જુદું નથી હોતું, બે એક જ દ્રવ્યને વિશે હોય છે. પરિણામ જે થયા એ દ્રવ્યના પરિણામ એ દ્રવ્યને વિશે જ થાય, બીજા અન્ય દ્રવ્યને વિશે નથી થતા. એટલે જે દ્રવ્ય પરિણામી દ્રવ્ય જે છે, પરિણામ કરનારું દ્રવ્ય કહીએ કે પરિણામી દ્રવ્ય કહીએ, તો એના એ પરિણામ છે. એટલે અહીંયા એમ કે છે કે એ એનાથી જુદા નથી, પરિણામી પરિણામના સ્વરૂપનો કરનાર છે, પરિણામી પરિણામના સ્વરૂપનો કરનાર છે, બીજો કોઈ અન્ય દ્રવ્ય એનો કરનાર નથી. જેના પરિણામ થઈ રહ્યા છે એ પરિણામી, અને એ પરિણામી પરિણામના સ્વરૂપનો કરનાર હોવાને લીધે પરિણામથી અનન્ય છે, જુદો નથી. અને જે તેનો આત્માનો તથાવિધ પરિણામ છે તે જીવમય જ ક્રિયા છે. અને એ પરિણામ પણ કેવા છે, એ જીવના પરિણામ છે તો જીવમય હોય ને, તે પરિણામ જીવમય જ ક્રિયા છે. કારણ કે સર્વ દ્રવ્યોને પરિણામ લક્ષણ ક્રિયા આત્મમયપણે એટલે પોતામયપણે સ્વીકારવામાં આવી છે. શું કહે છે, બધા દ્રવ્યને માટે આ વાત તો લાગુ પડે છે. સર્વ દ્રવ્યોને, દરેક દ્રવ્ય, કોઈ દ્રવ્ય એમાં બાકી નથી, છ પ્રકારના દ્રવ્ય અને અનંતા દ્રવ્યો, તો સર્વ દ્રવ્યોને પરિણામ લક્ષણ ક્રિયા જેમાં પરિણામ થાય છે એવી ક્રિયા તે પરિણામ થાય છે. એટલે કે દરેક દ્રવ્યનું પરિણામ તો થાય છે, એનામાં રહેલા દ્રવ્યત્વને કારણે પરિણમે છે. તો એ પરિણામ લક્ષણ ક્રિયા આત્મમયપણે એટલે પોતામયપણે સ્વીકારવામાં આવી છે. દરેક દ્રવ્યની ક્રિયા એ તે દ્રવ્યમયપણે સ્વીકારવામાં આવે છે, માનવામાં આવે છે, એમ જ શ્રદ્ધા કરવામાં આવે છે, એમ જ ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે. જે દ્રવ્ય છે એ દ્રવ્યના પરિણામ છે, અને એની જે પરિણામ થાય છે એ તે દ્રવ્યમયપણે હોય, એટલે પરિણામ લક્ષણ ક્રિયા આત્મમયપણે એટલે પોતામયપણે સ્વીકારવામાં આવી છે. અને વળી જે જીવમય ક્રિયા છે તે આત્મા વડે સ્વતંત્રપણે પ્રાપ્ય હોવાથી કર્મ છે. અને એ જીવમય ક્રિયા જે છે તે સ્વતંત્રપણે પહોંચે છે જીવને, સ્વતંત્રપણે પ્રાપ્ય હોવાથી, પ્રાપ્ત થવા યોગ્ય જે સ્વતંત્રપણે કરે તે કરતા, કરતા જેને પ્રાપ્ત કરે પહોંચે તે કર્મ. એટલે કરતા એને પહોંચે છે, આ એ ક્રિયા છે તે આત્મા વડે સ્વતંત્રપણે પ્રાપ્ય હોવાથી આત્મા એને પહોંચે છે, એટલે એ કર્મ છે. માટે પરમાર્થથી આત્મા પોતાના પરિણામ સ્વરૂપ એવા તે ભાવ કર્મનો જ કરતા છે, પરંતુ પુદ્ગલ પરિણામ સ્વરૂપ દ્રવ્ય કર્મનો નહીં, દ્રવ્ય કર્મનો કરતા નથી. હવે અહીંયા થોડી વધારે સ્પષ્ટતા કરતા કહે છે કે હવે અહીં એમ પ્રશ્ન થાય કે જીવ ભાવ કર્મનો જ કરતા છે તો પછી દ્રવ્ય કર્મનો કોણ કરતા છે? જીવ ભાવ કર્મનો જ કરતા છે તો પછી દ્રવ્ય કર્મનો કરતા કોણ છે? તો તેનો ઉત્તર આ પ્રમાણે છે. પ્રથમ તો પૂતગળનો પરિણામ ખરેખર પોતે પૂતગળ જ છે. દ્રવ્ય કર્મ છે તો દ્રવ્ય કર્મ એટલે જળ કર્મ છે. કારમણ્ય રજકણો ભેગા થઈ કારમણ્ય વળગણાઓ
એવી બને છે ને એવી કર્મને વળગણાઓ ભેગી થઈ અને એના સ્કંધ એ કર્મ છે, દ્રવ્ય કર્મ છે, જળ કર્મ છે. તો એ પૂતગળ છે, બધું પૂતગળ જ છે, પૂતગળનો સ્કંધ છે. એટલે એ પૂતગળના સ્કંધના પરિણામ છે. એવી બીજી રીતે કહીએ તો એમાં પૂતગળ પરમાણુ જ રહેલા છે. પ્રથમ તો પૂતગળનો પરિણામ, એ પૂતગળના પરિણામ ખરેખર પોતે પૂતગળ જ છે. કારણ કે પરિણામી પરિણામના સ્વરૂપનો કરનાર હોવાને લીધે પરિણામથી અનન્ય છે, એ પરિણામથી જુદો નથી. એટલે પૂતગળના પરિણામથી એ પૂતગળનો સ્કંદ એ કઈ જુદો નથી. અને જે તેનો એટલે પૂતગળનો તથાવિધ પરિણામ છે તે પૂતગળમય જ ક્રિયા છે. જીવના પરિણામ જીવમય ક્રિયા છે, તો પૂતગળના પરિણામ છે તે પૂતગળમય જ ક્રિયા છે. કારણ કે સર્વ દ્રવ્યોને પરિણામ સ્વરૂપ ક્રિયા પોતામય હોય છે એમ સ્વીકારવામાં આવ્યું છે. અને વળી જે પૂતગળમય ક્રિયા છે તે પૂતગળ વડે સ્વતંત્રપણે પ્રાપ્ય હોવાથી કર્મ છે. એમાં પૂતગળ જ વ્યાપી રહ્યું છે, પૂતગળને જ પ્રાપ્ત છે. એ ક્રિયા જે થઈ એ પૂતગળની તો પૂતગળને જ પ્રાપ્ત છે, માટે એ પૂતગળનું કર્મ છે. માટે પરમાર્થથી પૂતગળ પોતાના પરિણામ સ્વરૂપ એવા તે દ્રવ્ય કર્મનું જ કરતા છે. પરંતુ આત્માના પરિણામ સ્વરૂપ ભાવ કર્મનું કરતા નથી. પૂતગળ છે તે દ્રવ્ય કર્મનું કરતા છે, પરંતુ આત્માના પરિણામ સ્વરૂપ ભાવ કર્મનું કરતા નથી. અને આત્મા છે તે પોતાના ભાવ કર્મનો જ કરતા છે, પોતાના પરિણામ સ્વરૂપ એવા એ ભાવ કર્મનો જ કરતા છે. પરંતુ પૂતગળના પરિણામ સ્વરૂપ દ્રવ્ય કર્મનો કરતા આત્મા નથી. બહુ સરસ રીતે આ વાતને અહીંયા સ્પષ્ટ કરી સમજાવી દીધી. હવે સરવાળો કરે છે કે તેથી એમ સમજવું કે આત્મા આત્મ સ્વરૂપે પરિણમે છે, પૂતગળ સ્વરૂપે નથી પરિણમતો. આત્મા આત્મ સ્વરૂપે પરિણમે છે, પૂતગળ સ્વરૂપે નથી પરિણમતો. જીવ ચેતન છે તો એ ચૈતન્યપણે પરિણમે છે. શરીર જળ છે તો શરીર જળપણે પરિણમે છે. આત્મા શરીરપણે પરિણમતો નથી, શરીર આત્માપણે પરિણમતો નથી. તો આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. પ્રવચન સુધા ભાગ પાંચમો પાના નંબર 350 ઉપર અહીંયા છેલ્લો પેરેગ્રાફ છે. અબ પરમાર્થ સે આત્મા કે દ્રવ્ય કર્મ કા અકર્તૃત્વ પ્રકાશિત કરતે હૈ. પરમાર્થથી અપોદગાતની વાત છે. પરમાર્થથી આત્મા એ દ્રવ્ય કર્મનું અકર્તૃત્વ છે, અકર્તાપણું છે એમ પ્રકાશિત કરે છે. ત્યાંથી શરૂ કરી અને ગુરુદેવ સમજાવે છે, એટલે કે 122મી ગાથા ની શરૂઆત કરે છે, ઉદ્ગાતથી શરૂઆત કરે છે. આત્મા ભી અપને પ્રેમ કા કરતા હોના, દ્રવ્ય કર્મ કા કરતા ઉપચાર. અબ પરમાર્થ સે આત્મા કે દ્રવ્ય કર્મ કા અકર્તૃત્વ પ્રકાશ કરતે હૈ. 122 દ્રવ્ય કર્મ કી પર્યાય તો દ્રવ્ય કર્મ થા હોતી હૈ. આત્મા ઉસે કરતા હૈ નહીં, સ્વતંત્રપણે કરે તો કરતા. તો કર્મ અપની પર્યાય છે, સ્વતંત્રપણે કર્મરૂપ પરિણામ હોતા હૈ. જીવે રાગ દ્વેષ ને ક્રિયા માટે કર્મરૂપ પર્યાય ત્યાં હોય. આવું છે 122. પરિણામ સ્વયં આદા તાપણ કિરિયતી હોદી જીવમયા ક્રિયા કમંકી મયા તમહા સમસદુ ન કરતા. નીચે પરિણામ પોતે જીવ હૈ બગડતી બસો ને છ ક્રિયા જે જીવમય ક્રિયા ગણી છે કર્મ તેથી કર્મનો કરતા નથી.
પ્રથમ તો આત્મા કા પરિણામ વાત તમે સ્વયં આત્મા હી હૈ ભાષા દે એ વિકારી પરિણામ સ્વયં આત્મા હૈ વિકારી કર લેના હૈ મનુષ્ય ગતિ ચાર ગતિ ક્રોધ માન માયા મૂળ વેદનો વિષય ને વાસના એ બધા જીવના પરિણામ હોને છે જીવ હૈ આત્મા કા પરિણામ વાસ્તવ મે સ્વયં આત્મા હી હૈ પર્યાય દ્રષ્ટિ સે જો અપના પરિણામ હૈ અપના હૈ વિકારી રાગ વિષય મિથ્યા એ જીવના પરિણામ હોને સે જીવ હૈ એ જડ નહીં સમજ મે આયા क्यों कि परिणाम ही परिणाम के स्वरूप का कर्ता होना चाहिए परिणाम से अनन है जैन के परिणाम ही ये सब द्रव्य परिणाम का स्वरूप जी परिणाम का स्वरूप कर्ता होने से परिणाम ही अनन है परिणाम नहीं परिणामी एक है अनन नहीं अनन है परिणाम नहीं परिणामी अनन है अंधेरा परिणाम अंधेरा परिणामी ऐसा नहीं પરિણામી પરિણામ કે સ્વરૂપ કા કરતા હોને સે પરિણામી નામ દ્રવ્ય પરિણામ નામ પર્યાય રાગ દ્વેષ પંચા ભાવ એના સ્વરૂપ ના કરતા હોને સે પરિણામ સે પરિણામી અનન હૈ પરિણામ સે પરિણામી વિકાર સે આત્મા અનન હૈ અંધેરા અંધેરા વિકાર ને અંધેરા આત્મા એસા હૈ નહીં કહેતા તો નિમિત્ત માત્ર હૈ છૂતે નહીં વિકાર કરતે હૈ જીવ તો કર્મ કો છૂતે નહીં કર્મ અજી ઉદયા જળ તો આત્મા કા વિકાર રાગ કો છૂતે નહીં આવી વાત છે આમાં નવરાશ નમણે સુરસદ નમળ એ મંજૂરી નિર્ણય કરને કા સુરસદ નમણે તેરા જ્ઞાન કા જ્ઞાયિક જ્ઞેય કા વિકારી પરિણામ ચાહે તો મિથ્યાત હો ને રાજદેશ હો પણ એ પરિણામ એ પરિણામી કા હૈ તો પરિણામી જ હૈ એ આત્મા કા પરિણામ એ આત્મા હૈ આત્મા કા પરિણામ એ આત્મા હૈ એક બાજુ જયારે કહે દ્રશ્યનો વિષય ત્યારે કે વિકારી પરિણામ એ પૂદગળ હૈ ભૂદગળ ના પરિણામે નહીં પરિણામ કઈ ને પેસે ભૂદગળ હૈ પંચોતેર ગાથા સમય સહી અપેક્ષા પ્રભુ હે તો પર્યાય ને અપના પુરુષાર્થ પંચાર સ્વભાવ કી દ્રષ્ટિ હુઈ વિકારી આનંદ નો નાથ મારો પ્રભુ એવી જ્યાં શુદ્ધ નો અનુભવ થયો ઓ કારણે વિકારી પરિણામ કા કરતા આત્મા નહીં એ વિકારી પરિણામ કા કરતા કર્મ એ વખતે બિન પામને કો કહા સમજને આયા ત્યાં વિકારી પરિણામ તો કર્મ કહે અહી વિકારી પરિણામ તો કરતા આત્મા કહે રહી અપેક્ષા સે પ્રથમે ભાઈ એ પરિણામ સે પરિણામી જુદા નહીં વિકારી પરિણામ સે આત્મા જુદા નહીં અક્ષર દાખલ હતો એમ કહા જવ મેં સે જબ હોતા હૈ એમ પરિણામ વિકારી એ કર્મ મેં સે હોતા હૈ આત્મા સે નહીં અક્ષર જાતા જવ મુસ્તાન ભેદ કર્મ મેં સે હોતા હૈ આત્મા સે આત્મા કે ખાલી સ્વભાવ કી દ્રષ્ટિ સે આત્મા કા નહીં ત્યારે સ્વભાવ અંદર અનુભવ હુઆ તો એ વિકાર તો ઉસકા વ્યાજ હૈ નહીં દ્રષ્ટિ જ્યાં સંગત હુઈ વસ્તુ કા ભાન હુઆ મેં તો આનંદ કંદ હું તો ઉસકા વ્યાજ્ય તો નિર્મળ પરિણામ હૈ
અને વ્યાપક આત્મા હે. વિકારી પરિણામ ઉસકા વ્યાપ્ય અને આત્મા વ્યાપક સંન્યક દર્શન કી દ્રષ્ટિ ને અને દ્રષ્ટિ કા વિષય નહીં ચીજ હૈ નહીં. ઘડીકમાં શ્યામ પર્યાય દ્રષ્ટિ હે, પર્યાય ઉસકી સુધ કરના હે. અને દ્રઢ દ્રષ્ટિ સે પર્યાય માં રાગ હે, અપના નહીં એમ સિદ્ધ કરના હે. સમજ ને આયા? આવા હોય સાળા તો ઉસકી બહેન હે, વહી અપેક્ષા સાળા કહેવાતા હે. અને અપની બહેન ઉસકો દિયા હૈ, અપેક્ષા બને ભી કહેવાતા હે. લક્ષ્મીભાઈ જય ગણી તમારા ઘરમાં સંસાર માં થાય છે. સિદ્ધાંતિ હોય ને અમારા મનસુખ છે ને, મનસુખ નો હાવ તમારો નહીં હિંમત અને એની બેન છે ને. કહેવાય છે આ દીકરી અને હિંમત ને ઘરે કોની દીકરી છે ને, હે તમારે આવવાનું ઘરે હિંમત ને ઘરે. બનેવી છે બેન છે એના વેરે નામ માહિતી છે. થાય છે ને પેલા કોઈ અપની કન્યા દે દે અને ઉત્તે પૈસે ભાવ હોય છે મારા દાવા તો મેરી પર બેન દે મારે એક ને એક કી અપેક્ષા સાળા ભી કહેને આતા હૈ અને બને ભી કહેને મેં આતા હૈ. એમ યહાં ભી પર્યાય દ્રષ્ટિ સે પરિણામ આત્મા કહેને મેં આતા હૈ ઔર ધર્મ દ્રષ્ટિ સે પરિણામ વિકાર કર્મ કા કહેને મેં આતા હૈ. સમજ મેં આયા? और जब उसका आत्मा का प्रतावित प्रणाम है वह जीवमय ही किया है, जीवमय ही क्रिया है. क्या क्या क्रिया है? नहीं क्रिया है राज देश मनुष्य गति की जीव की ही क्रिया है. हाँ हाँ हाँ, एक क्रिया है संसार है नहीं परिणाम संसार है तथा ये परिणाम परिणाम आत्मा का है. પ્રતાપી પ્રણામ એવા જીવમયી ભાષા તો દેખો જીવમયી હી ક્રિયા હૈ. જીવમય જીવ કી સાથ તન્મય. ગતિ એ ઉદય ભાવ હૈ, રાગ એ ઉદય ભાવ હૈ. એ જીવમય જીવમય હોને સે એ ક્રિયા જીવ કી હૈ, એ જીવ જ હૈ. એ ક્રિયા જીવ કી હૈ તો જીવ જ હૈ. એક બાજુ સમયસારની દ્રષ્ટિનો વિષય ચાલે ત્યારે કઈ ચાલે કઈ અપેક્ષા બાપ ત્યાં દરેક દ્રષ્ટિના વિષયની અપેક્ષા વાત ચાલે ત્યારે ઉસમે વિકાર પરિણામ જીવ કા નહીં એમ કહેને માતા હૈ. પણ ઉસકી સ્થિતિ પર્યાય કે ઉસમે હૈ એ વર્ણન જબ ચાલતા હૈ તો એ પર્યાય કા કરતા જીવ એ પરિણામ જીવમય હોને જીવી હૈ. એ ક્રિયા જીવમય હોને સે જીવી હૈ. આત્મા કા પરિણામ વિકારી આત્માપણે હોને સે આત્મા હી વિકારી પરિણામ હૈ. વિકારી પરિણામ આત્મા હી હૈ. તો મમ્મય ઘડીકમાં ઘડીકમાં કઈ અપેક્ષા થાય બે અપેક્ષા સમજે અનેક નામ થયા ઓછો જ્ઞાન નહીં હોતા. કે સર્વદ્રવ્યો કી પરિણામ દર્શન ક્રિયા આત્મમયતા. ક્યા કહેતે હૈ? સર્વદ્રવ્યો કી
પરિણામ એટલે પર્યાય લક્ષણ ક્રિયા બંધ ક્રિયા આત્મય ની જ સ્વરૂપ હૈ આત્મય કા અર્થ બધા દ્રવ્ય આત્મય ની સ્વરૂપ હૈ દરેક દ્રવ્ય કે પર્યાય તે દ્રવ્ય ની સ્વરૂપ હૈ આત્મિકમાં તો આત્મા આત્મપણા અહીં ના લેના આત્મિકમાં તો દરેક દ્રવ્ય કે પર્યાય એ આત્મય એટલે દ્રવ્ય સ્વરૂપ હૈ દરેક પરિણામ વિકારી આદિ એ દ્રવ સ્વરૂપ હૈ એસા સ્વીકાર કી ગઈ હૈ એસા ભગવાન કી વાણી મેં સ્વીકાર કી ગઈ હૈ ઓર ફિર જીવમય ક્રિયા હૈ એ આત્મા કે દ્વારા સ્વતંત્રતા પ્રાપ્ત હોને સે કર્મ હૈ એ વિશેષ કે ગઈ છે પ્રવચનાનુસાર 122 સાર ની નીકાલી છે પ્રથમ તો આત્મા કા પરિણામ વાસ્તવ મે સ્વયં આત્મા હી હૈ ચાહે તો શુદ્ધ પરિણામ હો કે અશુદ્ધ પણ આત્મા હૈ યહાં પે શુદ્ધ ये अधिकार है ना शुद्ध परिणाम हो कि अशुद्ध हो यानी आत्मा जो है एक बात में हम कहे अशुद्ध परिणाम जिस है ये खुशी रहे एक बाजू कहे कि शुद्ध शुभाव स्वभाव से विरुद्ध स्वभाव है एक बाजू में कहे भगवान आत्मा शुद्ध चैतन्य स्वभाव उससे पिंकाप अत्यंत विपरीत है पर है उसकी पर्याय में ही हम सीख कर એક મોક્ષ નારદ અને સ્વભાવના આશ્રયથી શુદ્ધતા પ્રગટે એ ધર્મ અશુદ્ધતા રહે એ ધર્મ નહીં એ તો મોક્ષ માર્ગની વ્યાખ્યા કરવી હતી પણ જીવ સ્વરૂપ એ શુદ્ધ કે અશુદ્ધ જે પરિણામ એ તો જીવ આત્મા છે પરમાણુ હૈ કે પૃથ્વીર હૈ એક બાજુ દ્રષ્ટિનો વિષય બતાવતા એમ હૈ કે અશુદ્ધ પુનકાપના પરિણામ સુદગવ હૈ અપેક્ષા અપને સ્વભાવ કી દ્રષ્ટિ હુઈ ચૈતન્ય સ્વભાવ કી દ્રષ્ટિ અનુભવ હુઆ તો એ અપેક્ષા સે જે વિકાર બાકી રહા એ આવે છે ને જ્યાં સુધી બે કર્મની વૃત્તિ ન થાય કર્મની વૃત્તિ એટલે વિકારની વૃત્તિ જ્યાં સુધી ન થાય જ્યાં સુધી આતા હૈ રહા હૈ તો કુશિલ હૈ તો અપના પરિણામ હૈ ये ठेठ पूर्णमत है क्या गुरुजी ज्ञान धारा स्वभाव के आश्रय से प्रकट हुई धर्म धारा अने कर्म धारा राज है कर्म धारा है एने अधर्म नो के मुहे में है ये पुण्य परिणाम है तो अपनी पर्याय में નાનીપણ એમ જાણતે હૈ કે જે પુનને તાપના પરિણામ હુઆ એ મેરી પર્યાય મેં મેરે સે હુઆ હૈ ભલે કરતું તો બુદ્ધિ નહીં પણ કર્તા રૂપી પરિણમન હૈ કરતું તો બુદ્ધિ કરને લાયક હૈ એસી બુદ્ધિ નહીં
धर्मी की, पर धर्मिक में जब लग पूर्ण विकराग न हो तब आत्मधारा स्वभाव तरफ की सन्मुख का दर्शन जानकारी सुन ये मने राग धारा ये विरुद्ध स्वभाव है, अत्यंत स्वभाव से अत्यंत विपरीत है। ये तो त्रिकारी स्वभाव नो आश्रय लय में संगत दर्शन करना है, त्यारे उसकी बात ये कहने आता है। पर सता ये परिणाम, सता क्या कहते हैं, कौपम वो भी परिणाम जो पुण्य आदि प्राप्त का हुआ ये है तो जीव में ही आई है। ये परिणाम ने पंचोतीर गाथा में पुद्गल कहा, उन पाप के अधिकार में उनको कुशील कहा। ये संसार में प्रवेश करे ये अपना स्वभाव कह सकता है, ये तिकारी स्वभाव की अपेक्षा बात है। समझ आया, समुद्र का अविरुद्ध स्वभाव मुखी है नहीं, वृद्ध घात स्वभाव है। भगवान आत्मा दृष्टि के शांति प्रकट हुई तो ये शांति ने पुनपाप घात करते हैं दरियाए में। अब सतेज है जीव निपरिया है बात है क्या आया समर अधिकार में तेम कहीं शुभ शुभ भावना प्रदेश भी नहीं। अरे आए कैसे कि पुनपापना परिणाम ही जीवमय है, क्या अपेक्षा करू अनेकांत मार्ग समझा। जब दृष्टि संगत दर्शन का विषय चलते हो चाहे संबंध दर्शन का विषय तो शुद्ध स्वरूप पवित्र है, वो पुनपाप का परिणाम तो नहीं पर पर्याय भी संगत दर्शन की पर्याय भी संगत दर्शन का विषय नहीं। अर्जुन आया सता विषय नहीं होने पर भी पर्याय में जितना पुण्य पाप का भाव आता है ये स्वभाव से विरुद्ध स्वभाव से अत्यंत विपरीत अने पुनभाव एक कुशल कहते हैं जीव की पर्याय में है तो जीव कहने में आया। अरे अरे आऊ आत्म बोलू ज्ञान प्रदान अधिकार में ज्ञेय की मर्यादा में क्या है, ये आत्मज्ञेय की मर्यादा में क्या है कि द्रव्य ने गुण है और पर्याय शुद्धा शुद्ध आदि पर्याय इसकी मर्यादा में है तो ये जीवमय है। समझ में आया दुनिया का आत्मा ना परिणाम वास्तव में स्वयं आत्मा ही है। ये परिणाम शब्द भले पुण्य पाप का शुभ शुभाव हो पर ये आत्मा का परिणाम वास्तव में खरेखर संतुदरा जी का समय कहवा है कि पुनपाप का भाव खरेखर बुद्ध गए ये तो स्वभाव की दृष्टि कही हुई तो स्वभाव का स्वरूप में ये है नहीं कि दृष्टिवान संकृति को दृष्टि की अपेक्षा से पुनपाप का भाव पृथक है। अरे क्या सुध भाई कहू था मोतिर व्याख्या हो तो सूची अने जड़ थी भगवान सूची अने चैतन्य
पुण्य परिणाम जड़, अजीव अधिकार में पुण्य पाप को अजीव कहा, आए कैसे जीव में। अरे अनाम जी बढ़िया है, समझाने शरम ने अधर्म ने मोक्ष मार्ग की व्याख्या करती हो। जय भगवान, तेरा स्वरूप तो शुद्ध चैतन है, आई तो बीजी बात कैसी, यहाँ तो शुद्ध है ऐसा काम हुआ, तो शुद्ध उपयोग ये भी आत्मा का एक कर्म है, राजदेह भाव कर्म है, ऐसे शुद्ध उपयोगी जीव को शुद्ध उपयोगी कर्म उसका है। अगर आएगा ना कर्म चेतना में, कर्म चेतना की व्याख्या करेगा तो कर्म चेतना में राजद्वेष कर्म चेतना है, सतह ये जीवमय क्रिया है, जीव का परिणाम है उसे चल रहा है। आया अने कर्म चेतना राजद्वेष को करना अने उसको भोगना ये कर्म चेतना ने कर्म फल चेतना है। प्यारे आई कहते हैं कि पुण्य में पाप का भाव जो उन्हें कर्म चेतना ने कहा जीवमयी है, जीव की क्रिया ही मई है, ज्ञानी जानते हैं। समझ में आया, आ तो जुदी जात से तुम्हारा हीरा ना करता बढ़े आप कही अपेक्षा है, क्या क्षमता है, क्या अधिकार है, ये अपेक्षा से न समझन एकांता ने पाप को तो जड़ कहा, अजीव अधिक जीव अजीव जीव अधिकार में उन पाप को अजीव कहा, आई कहते हैं कि जीव की पर्याय मेरी जीव है। अभी बात तो अरे मार्ग विदरा नाम ये अपेक्षा से कहते हैं, ये अपेक्षा जाननी चाहिए, अपनी घर में अपेक्षा लागू न करनी आए कहते हैं कि स्वयं आत्मा यही है, है? कौन ये मिथ्या परिणाम आत्मा ही है, आज भी यही परिणाम है नहीं कि जल सुदगुण में है, सुदगुण में है ये कहते हैं। ये अपन व्याख्याती है कि नहीं, विद्वजनो भूतार्थ तदी व्यवहार में वर्तन करे, ये तो धर्म ने मोक्ष मार्ग की व्याख्या करती है, विद्वान नाम धरा कर शास्त्र में थे, निश्चय को छोड़कर व्यवहार निकाले अने उससे लाभ निकाले तो ये तो संसार का कारण है, तो संसार का कारण है तो जीव नहीं करी आया। कहते हैं कि पुण्य को अर्जन क्या कहा है, बाकी पुण्य आचरण करना, पुण्य पाप अधिकार में ऐसा कहा है, भगवान ने तो अनुभूति की विहित कर कहा है, राजा अनुभव करना वो कोई कर्म नहीं, बड़े जीव की पर्याय में हो, समझ में आया। ये कर्म नहीं आचार में शब्द मात्र तो विष्णु धैर्य में क्या बात है, राज खैर नहीं खैर है, तथा है जीव की पर्याय का, समझ में आया, तो ये आत्मा ही है,
क्योंकि परिणामी परिणाम के स्वरूप का कर्ता होने से परिणामी जो द्रव्य परिणमन जो करता है शुभ के अशुभ के शुद्ध ये परिणामी परिणाम के स्वरूप का कर्ता होने से परिणाम से अनन्य है अपना पर्याय से परिणाम से वस्तु परिणामी अभेद है अनन्य है अंधेरा परिणाम में अंधेरा परिणामी ऐसा है नहीं पंचोतीर्थोतीर्नायन से है कि राग ने पुनपाप का परिणाम व्यापक कर्म ने व्याप दिशा विकार में ये तो स्वभाव की दृष्टि हुई तो त्रिकाली आनंद नाम आत्म आश्रय लेने क्या रहे ये धर्म समय अभी बातों के बाद रोग न मारना अनेकांत ने अपेक्षा से क्या कहा है ये बराबर समझ में देना एकाग्रता ने कोई नहीं कहा है आए कहते हैं और जो उसका तथा भी परिणाम है वह जीवमयी क्रिया है जीवनी क्रिया पर नहीं है जीवमयी क्रिया है भगवान ये जीव रूप से प्रणमते हैं ये जड़ प्रणमते नहीं पर वो प्रणमते हैं तो ये धर्म है ऐसा नहीं धर्म तो धर्मी जो भगवान आत्मा शुद्ध चैतन्य धन उसका आश्रय लेकर जो शुद्ध कर्म की उत्पन्न होती है ये धर्म है ये अपनी सास है अशुद्ध पर्याय जीवमय पणे सोने होती है पर है ये अधर्म धर्म से विरोध से अधर्म ये राजनाथ है समझ में आया ये तो कहा था ना कृष्ण पंचास में चला था राज गोपाल गोपाल ने 300 घर हम कृष्ण उसने चला हमारा तो बहुत प्रसिद्धि थी हम तो व्याख्यान देते हैं इसका तो हाँ जी उसमें हम बैठा था व्याख्यान मानस मानस भाई उपाय सो तो ठीक हो ठीक बारी में પ્રભુ એ ભાવે તીર્થંકર બંધે એ ભાવ ધર્મ નહી धर्म से बंधन होता नहीं बंद भाव से बंद होता है धर्म से बंद होता नहीं कोई तीर्थंकर गोत्र बांधे ये बंद भाव है धर्म ने अपेक्षा से है ये बंद भाव है वस्तु ने अपेक्षा है जीव ना परिणाम है समझ में आया तो बहुत विरोध आता है तो उसकी वजह सृष्टि बनता है તમારા ગામમાં જતું હાલે છે હિન્દુ શેતાન રાજ આવે છે વસ્તુનું ભગવાન એમ કે છે અમને ખેદ આવે છે પણ આ ચીજ એસી એસમ પ્રસિદ્ધ કરતા અરે રે રાજ કો ધર્મ માનતે હૈ ખેદ આતે હૈ મુનિ કે મુનિ ખેદ આતે હૈ વિક્રમ પહેલે અભી ये વિક્રમ દશા પર હૈ રામ દુખી પ્રાણી ને વિપરીત દ્રષ્ટિ વાળા દેખી ને કરુણા આપે વિકલ્પ આતા હૈ વિકલ્પ આતા હૈ જીવમય
પણ છતાં ધર્મ ની દ્રષ્ટિ હોય હે વો કારણે કરતા કરને લાયક એસી દ્રષ્ટિ છૂટ ગઈ પણ પરિણામ મેરે મે એસા જ્ઞાન રહી ગયા તથા વિધ પરિણામ હૈ આત્મા જીવમય હો જીવમય કહો કે આત્મામય કહો મિલેગા ક્યોકે સર્વદ્રવ્યો કી પરિણામ રક્ષણ ક્રિયા છે દ્રવ્યની પરણતિ રૂપ પર્યાય ક્રિયા આત્મમયતા આત્મમયતા એટલે કઈ જળનું આત્મમયતા એમ નહીં આત્મયતા સ્વરૂપ મયતા નિયત સ્વરૂપ હે ઉદ્ગવ મેં પરમાણુ કી પર્યાય જો હોતી હે નિયમયતા અપના સ્વરૂપમાં ધર્માસ્તી મેં પણ જો પરિણામ હોતા હૈ એ નિજમય આત્મમય હૈ આત્મમય નામ નિજમય હૈ આત્મા શબ્દ અહીં આત્મા એમ નહીં નિજમય સમજમાં આવ્યા જાય તો અધર્મ કી પર્યાય વાગ કી વિદ્યા પણ એ નિજમય તો આપણે સ્વીકાર કીધે એ વિકારી પરિણામ નિજમય અપની હૈ એસા પરમાત્મા એ જ્ઞાન માં જગત ને સ્વીકાર કિયા બતાવ્યા હૈ સમજનાયા ધર્મ સે વિકાર હોતા હૈ બાત ઝૂઠી દ્રષ્ટિ સે ખતમ હૈ વિકાર અપને સે હોતા હૈ સત જ્ઞાન કી દ્રષ્ટિ સે બાત હૈ સમજ મેં આયા વિશ્વ નહીં આવો ક્યારે સમજાવી આવો ભાવ ક્યારે મળે ભાઈ બિલકુલ એક વ્યક્તિ મેં અસંખ શરીર ઇતના એક શરીર મેં સીધ ની સંખ્યા અનંત સમાસ ને આંખ નહીં આંખ મુક્ત હો જાતી હૈ તો અભી તક ની સંખ્યા હૈ ઉસે એક શરીર ને અનંત ગુણા જીવ હૈ ભૂત અને મનુષ્યો મિલા આર્ય ક્ષેત્ર મિલા આર્ય વિતરાગ વાણી સુનને કે યોગ મિલા પ્રભુ એ મહાબુદ્ધમ ઉસને કરને લાયક તો આ હૈ રાગ મેરી પર્યાય મેં હૈ પણ હું આત્મ સ્વભાવ ધર્મ નહીં સમજ મેં આયા રાગ તો જડ મેં હોતા હૈ જળ સે હોતા હૈ નહીં કે સર્વદ્રવ્યો કી સર્વદ્રવ્યો સહી આમાં એક એક પરમાણુ ભિન્ન હૈ ઉસકી પર્યાય પરિણામ એ પર્યાય કા કરતા એ પરમાણુ હૈ દૂસરા પરમાણુ સંયોગ એ કરતા નહીં સર્વદ્રવ્યો કી પરિણામ લક્ષણ ક્રિયા ભાષા તો એના પરિણામ રૂપી લક્ષણ વાળી પરિણામ લક્ષણ વાળી ક્રિયા પરિણામી લક્ષણ નહીં પરિણામ લક્ષણ ક્રિયા
આત્મામાં એ ક્યાં સ્વીકાર કરી જોઈએ. સિદ્ધાંત ને વિતરાગતા શાસ્ત્ર ને ઈશ્વર જીવમય હૈ એસા સ્વીકાર કર્યો છે. ઓર ફિર જીવમય ક્રિયા હૈ, જો જીવમય રાગ આદિ ક્રિયા હૈ કે અરાગી ક્રિયા હૈ ધર્મ કી ક્રિયા. એ ક્રિયામાં આત્મા કે દ્વારા સ્વતંત્રતા પ્રાપ્ત હોને સે આત્મા દ્વારા સ્વતંત્ર પ્રાપ્ત હોને યુગ સ્વતંત્ર પરે રહે તો કરતા ઓર કરતા જે સાધ કરે સુખમ. ભગવાન આત્મા જો પરિણામ રૂપ પર્યાય કો પ્રાપ્ત કરે એ કર્મ આત્મા કરતા. અન્યારે ક્યાં સંબંધ છે? એક એક સંત મેં પ્રશ્ન કર્યો અમ તો સારા મતા રાત જામનગરમાં જોડું અત્તર વર્ષથી આ પત્રકાર છે અને એને સાચું સાંભળવામાં રસ પડે અને એમ કે સારા અમને સમજી ક્યારે અત્તર વર્ષથી આ આત્મપ્રકાર આ ઇન્દ્રિયોની હાલે ચલની કંઈક ખબર નહીં પડે વિચારે વિશાળ માટે પણ એક રાખ્યું રહ્યું દૂરી મૂરી એમ કહેવાય એમ બને નળી 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 નો પ્રેશર હાલ્યો જાય મિસાઈલ નો હમ નાની એને કાંઈ નહીં આમ પછી અડધો આમ ને અડધો આમ ને સર્વદ્રવ્યોની પર્યાય તેની નિજમયતા એની સ્વરૂપ એની સ્વરૂપ એને સ્વીકાર કરવાનો હવે અભિમાન તેરા મિલતા અભિમાનની પ્રમતિ હૈ તેરા જીવ નહી હૈ કરતા હું રહેતા હું બીજું દયાકાર કરતા હું સ્ત્રીઓ કો રાજી રખતા હું ગૌમ લે સકતા હું મકાન બના સકતા હું મકાન મેં વાસ્તુ કર સકતા હું ધંધા કર સકતા હું સારો અરે ઈ ધરતી ક્રિયા તો બાદ રંગ સાવ ને શું કે વૃત્તિ પરિણતિ કી ક્રિયા વૃત્તિ પરમાણુમય હૈ બરાબર એ ક્રિયા પરમાણુમય હૈ તેરે છે કે શુદ્ધ કરતે હતે કરિયાય કે આશ્રય નહીં હોતા ધર્મ હૈ ભાવના અંત કી ક્રિયા એક ક્રિયા આત્મા કે આશ્રય સે હોતી દ્રવ કે આશ્રય કરિયાય કે આશ્રય નહીં કરિયાય હૈ બને ભવનો અંતન ભવ ને ભવના ભાવ વિનાની ચીજ જે શીખવાડી સૃષ્ટિ આશ્રય છે સંજન દર્શન ભવનો અંત નીકળી આવતી સંજન દર્શન કી પર્યાય અનંત કાળ થી અગ્રે વિચાર કર્યો
વાદીરાજ કહેતે હૈ ઓહ ઓહ વાદીરાજ નહીં ભાવ નહીં શાંત હો અકાલ ના કે હું નામ લઈ મુખ કરા મેં અનંત કાળ માં ગયા કાળ માં આનંદ મુનિએ ગયા કાળ માં નરક ને નિરોધ માં દુઃખો ને યાદ કરવું છું કેવું ત્યાં ખરા વાગે સા વાગે હવે એને યાદ કરવાની શક્તિ જગત ને નથી નરક ને નિર્ભુધમાં દુઃખો કેટલા દુઃખ સ્વતંત્રપણે રાગ આદિના પરિણામ નો પરિણામ સ્વતંત્રપણે કરતા હોતા પ્રાપ્ત હોને કર્મ હે સ્વતંત્રપણે વિચારી ના પરિણામ સ્વતંત્રપણે કરતા હોતા આત્માની વાત સાધા કરનાર ખરેખર તો એ પર્યાય સ્વતંત્રપણે વિચારી પરિણામ પરિણામ ના એ પરિણામ સ્વતંત્રપણે પરિણામ ને કરતા પરિણામ કર્મ એ દ્રવ્ય કરતા એમાં એ અહીં એના પરિણામ જીવ ભાઈ એમ કહેવા છે ને તો એ આત્મા કરતા એમ કે એક બાજુ એમ કહે વિકારી પરિણામ જો આતા હૈ વિદ્વાન આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. આ ગાથાનો વિશેષ વિસ્તાર આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. હવે સુખનામ બોલીએ.